આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું મિહિર રાવલ, આપની સાથે. કમોસમી વરસાદથી ખેડૂતોને જે નુકસાનનો મામલો છે, અમદાવાદમાં 31,000 ખેડૂતોએ નુકસાનને લઈ અરજી કરી છે. પાક વીમો ધરાવતા 31,000 ખેડૂતોએ અરજી કરી છે. વીમા કંપની સાથે આજે ખેતીવાડી વિભાગની બેઠક પણ છે. 31,000 અરજીની સ્ક્રુટની કરવામાં આવશે. આવતીકાલથી આ નુકસાની અંગેનો સર્વે હાથ ધરવામાં આવશે. વીમા કંપનીના કર્મચારી અને ખેતીવાડી વિભાગના કર્મચારીઓ સાથે મળીને આ સર્વે કરશે. વીમો ન ધરાવતા ખેડૂતોનો ખેતીવાડી વિભાગ સર્વે કરશે. તો બંને સાથે મળીને આ સર્વે હાથ ધરશે. આવતીકાલથી આ સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોને જે નુકસાન થયું છે તેને લઈ 31,000 ખેડૂતોએ અમદાવાદમાં અરજી કરી છે. પાક વીમો ધરાવતા 31,000 ખેડૂતોએ અરજી કરી છે. વીમા કંપની સાથે આજે ખેતીવાડી વિભાગ બેઠક પણ કરી રહ્યો છે અને આવતીકાલથી બંનેની ટીમ સર્વેમાં લાગશે. વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ પટેલ ફોનલાઈન પર. ગૌરવ, અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં 31,000 ખેડૂતોએ આ માટેની અરજી કરી છે. આવતીકાલથી સર્વે શરૂ થવા જઈ રહ્યો છે. કઈ રીતે કામગીરી હાથ ધરવામાં આવશે? મિહિર, વાત કરીએ તો જે વાવાઝોડાને પગલે કમોસમી વરસાદ થયો, જેના કારણે અમદાવાદમાં જે ડાંગર પકવતા ખેડૂતો હતા તેમને પારાવાર નુકસાન થયું છે. અને જે રીતે સરકારે રહેમ નજર રાખીને જે અરજી કરવાની તારીખ અને સમય લંબાવ્યો હતો, જે 3 તારીખે સાંજે પૂર્ણ થતો હતો, ગઈકાલ સાંજ સુધીમાં અમદાવાદ જિલ્લાના 31,000 કરતા વધારે ખેડૂતોએ અરજી કરી છે. ગુજરાતમાં અમદાવાદના ખેડૂતો પ્રથમ નંબરે છે કે જેમણે આટલી મોટી સંખ્યામાં અરજી કરી છે. જે ખેડૂતો વીમો ધરાવતા હતા પાસે મોટી, એમના દ્વારા અરજી કરવામાં આવી છે. અને તેની આજે ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને વીમા કંપનીના અધિકારીઓ સાથે બેસીને સ્ક્રુટની કરશે. સ્ક્રુટની બાદ જે યોગ્ય અરજી છે તેના ઉપર આવતીકાલથી સર્વે હાથ ધરાશે. ઉપરાંત જે ખેડૂતોએ પાક વીમો નથી લીધો તેનો સર્વે ગ્રામ સેવક, તલાટી અને ખેતીવાડી અધિકારીના કર્મચારીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. તેમને પણ સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે. પણ કહી શકાય કે અમદાવાદ જિલ્લાના ખેડૂતો અરજી કરવામાં અગ્રેસર રહ્યા છે. ગૌરવ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો પાક વીમો અને તેને લઈ હવે જે નુકસાનીનું વળતર આપવાની વાત છે તેને લઈ આવતીકાલથી સર્વે હાથ ધરવામાં આવશે. સમાચારમાં આગળ વાત કરીએ તો અરવલ્લીમાં મહિલા ખેડૂતે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. મોડાસાના મોદર સુંબામાં મહિલાએ આત્મહત્યા કરી. ઘરમાં જ ગળે ફાંસો ખાઈ ખેડૂત મહિલાએ આપઘાત કર્યો. પાક નિષ્ફળ જવાની ચિંતામાં પગલું ભર્યું હોવાનું પરિવારે વાતચીત કરી છે. 3 વીઘા જમીનમાં અડદ અને મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ જે રીતનું આ વખતે ચોમાસું રહ્યું છે અને ત્યારબાદ કમોસમી વરસાદ જેને કારણે પાક નિષ્ફળ જતા ખેડૂતો ચિંતામાં છે, ત્યારે આ ઘટના બની છે અરવલ્લીમાં, જેમાં મહિલા ખેડૂતે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. પાક નિષ્ફળ જવાની ચિંતામાં પગલું ભર્યું હોવાનું પરિવારનું કહેવું છે. ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આ આત્મહત્યાનું પગલું આ મહિલા ખેડૂતે ભર્યું.